श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा श्रीस्वामिनान् भगवान्नि जय अक्षरपुरुषोत्तम महाराज्नि जय गुणातीतानंद स्वामी महाराज्नि जय भगवज्जी महाराज्नि जय शास्त्रीजी महाराज्नि जय योगीजी महाराज्नि जय प्रमुख स्वामी महाराज ने जय फेरो ना फाव थव पजित जीत गई जड़ मा निष्कर्ण स्वामी कहे अपने सत्संगी थे अमे साधु थे सदगुरु थे बधु जो फेरो ना फा जो चूकी गया मरजी अने पछी मन में गमेलू कर लोको तरफ थी सर्जन मल से अहीं नहीं मले परीक्षा में पूछा है एटले प्रगटनी भक्ति एटले तमने पूछाय ज हाँ एनो जवाब आपवानो तमने कहेवामां ए ज करवानो मनमां थाय नहीं करवानो अने पुनातन छे के करोड़ करोड़ जन्म थाय कोई सावो जोग मळ्यो नथी ने के शुक्र आ देह धरो पड़े एटले आ जन्मे गुरुमुखी थई जवू बस मनमां राखवू ज नहीं तेम अने एक खास मोटा पुरुष छे ने तब मननू धारू तोड़ावे बस हाँ एवी आज्ञा कर मन ने मरोड़ तो है हम बोला हाथ मरोड़ छोकरा नहीं रमता है ना हम आप बोला प्राण पे छोड़े एट हाश थाय आनंद आए आनंद सौनो आनंद दुख में पी छूटो एट पी आनंद पहला तो एज पहला आनंद न तो है दुख में पशी आ पशी आनंद आए आओ थे एले भगवान मर्जी साचो ए मन न मरोड़ तो भाई हाँ कहीं थी सत्संग आप गई कल बात कही तरण वस्तु खंडन थाय एक तो स्वभाव खंडन थाय विषय खंडन देहमन खंडन थाय आ तरण बात खंडन थानूज है आज तो काले हाँ पहला ने पोषण करे पछी एनी परीक्षा करवा माटे ढोल थप्पट मारवी पड़े अने अपमान करवू पड़े हाँ एम ना थाय जरा बॉक्सर होय छे ने ए लोको ट्रेनिंग करता है तो एला रेतीनी कोथरी साथे कलाको सुधी एम मारता है रेतीनी कोथरी पछी पोछे मार खाय पछी हाँ રિંગની અંદર ખાલી માર મારો નથી માર ખાવાનો સામોવાર ખાલી માર ખાવા તો હશે એ નહીં મારે અને જો તમે માર ખાતા ના આવડ્યું તો એક જ મુક્કામ બાર પૈસા હું એને મારવાના તો બે આવડવું જોઈએ આ સત્સંગની અંદર પણ આપણે ભગવાનની મરજીમાં આ ત્રણ વસ્તુનું ખંડન થવાનું છે હા માર ખાતા આવડવું જોઈએ તે વખતે સામો થાય ઘુરરાય બેસી જાય ઉદાસ થઈ જાય સત્સંગ મૂકી દે આવું બધું થઈ જાય એટલે કર્યા છૂટકો જ નથી વિદ્યાર્થી ભણે પછી વર્ષના અંતે એની પરીક્ષા લેવામાં આવે છે લેવા આવે જ ને ના પરીક્ષા આવે તો ખબર કઈ રીતે પડે કેટલો આગળ આવે કેટલું જાણે છે કેટલું ભણ્યો છે એમાં સત્સંગનો પરીક્ષા અહીં તો ડગલે ને પગલે પરીક્ષા છે જોવા જાવ તો હા માટે મંડ્યા રહેવું તો ભક્તિ સિદ્ધ થાય દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિના પ્રાપ્તિ નથી નિશ્ચય વા છે પ્રગટની ભક્તિ સારમાં સાર છે ભક્તિ નિધિ આખું ગ્રંથ બનાવ્યું છે નિષ્કવાન સ્વામીએ ભક્તિ નિધિ અંદર આ જ છે બધું અંદર પ્રગટ પહેલું શરૂઆત જ ત્યાં પ્રગટની ભક્તિથી જ શરૂઆત કરી અમને હા પરોક્ષપણે ગમેલું કરે ને કોઈ ફળ નથી ને કાંઈ હાથમાં ને
તેમાં જરાય સંશય કરશો નહીં. પ્રગટની ભક્તિમાં પ્રગટની ભક્તિ સારમાં સાર છે, તેમાં જરાય સંશય કરશો નહીં. પશુ પંખી મનુષ્ય સૌ પ્રગટની ભક્તિથી પારણ પામ્યા છે. પશુ પંખી મનુષ્ય સૌ પ્રગટની ભક્તિથી પાર પામ્યા છે. ખીરમાં સાકરમાં મીઠું નાખ્યું તે બગડ્યું, તેમ ભક્તિમાં મમત્વ આવી જાય એ મીઠું પડ્યું. જો પેલા ધનુર્માસમાં છે ને ઠાકોરજી સ્લેટમાં લખીને મૂકીએ, તો એ પ્રમુખ સ્વામી બોચા હતા, એમને સંતોએ સ્લેટ આપી. સ્વામી લખ્યું, શું લખ્યું? અહમને મમત્વ મૂકીને સેવા ભક્તિ કરી લેવી. જો ફટ તેમ લખી નાખ્યું, મૂર્તિમાન દેખાય છે. હવે વિચાર કરવું પડે. તમ યોગી આપણે એ જ બોલ્યા કે ભક્તિમાં મમત્વ આવી જાય એ મીઠું પડ્યું. અહમને મમત્વ ના લાવો, શાંત સ્વભાવ રાખવો. જો આમ આમ જ હોય બસ, આમ તમે ફાંકો ના રાખો. કોઈ તમે એવું સેવા કરો છો, યોગી આપે છે ને, થાર જમી ગયા ઠાકોરજી. ત્યાં ગોંડલમાં ત્રણ મૂર્તિ છે ને, એમાં ધામધામી મુક્ત, એમાં વચ્ચે જે મૂર્તિ છે શ્યામકરણ, એ થાર યોગી આવે થાર બોલે, થાર જમી ગયા. શ્રી અંબાલાલ કાકા બોલ્યા, સ્વામી આ મૂર્તિ થાર થાર જમી ગઈ. યોગી આવે શું કહે? ગુરુ કોને આજ્ઞા કરી હતી? તઈ જમી, શાસ્ત્રીમાં આજ્ઞા કરી એટલે જમી, અને આપણે તો જમે જ ને. આવો ફાંકો હોય છે ભાઈ, નિર્માની પણ રાખવા અંદર, આવું ના રાખવું. ગુણનું માન આવે ને બહુ ભયંકર છે. જેમ મુક્તાંશ કહે ને, સદગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ના આવે ત્યાં છેલ્લે ભાઈ અહીંયા અટકે છે. સેવા બધું કરતા હોય બધું, પણ અહીંયા ઉપર અટકે. આખો હાથી છે ને સોયના નાકાની નીકળી જાય, પૂછડે અટકે. ગુણનું માન, હા ગુણનું માન છે ને બહુ નડે, કદાચ નીકળી ના જાય પણ સત્સંગમાં નિષ્ક્રિય થઈ જાય. બોલો. હા, એકાંત પગડી બેસી રહે, આપણે કાંઈ કરવું નથી, કોઈને મારી કદર નથી, કોઈને મારે ઓળખતું નથી, આટલી સેવા મરી ગયો તો કોઈ ધ્યાનમાં લેતું નથી. જો સેલ્ફ પીટી, અંગ્રેજીમાં સેલ્ફ પીટી બહુ ભયંકર લખે. સેલ્ફ પીટી એટલે મોત જ, સુસાઇડ, સેલ્ફ પીટી, આટલું બધું લખ્યું છે બહારના લોકોએ. એમ સત્સંગની અંદર છે ને, જેવા પોતા પર દયા ખાધી ને પતી ગયો, નિષ્ક્રિય થઈ જાય, આ થઈ જાય, બળહીન થઈ જાય, ઉત્સાહ નિરુત્સાહ થઈ જાય, ઉત્સાહ રહે જ નહીં એને. પછી એ સ્વભાવ ભગવાન ગમે નહીં. મહારાજ બોલ્યા મધ્યના 52, ઈર્ષા રહીત ને શ્રદ્ધા ભક્તિ એમને અતિશય ગમે છે. લો તો જા બધું આવું થઈ જાય, બેસી પડ્યો, ઉત્સાહ ભંગ થઈ ગયો, બધી કરે. પછી મરતી મરતી કાન, યોગી આવા શબ્દો, મરતી મરતી કાન હલાવે. પછી સેવન પૂંડ ફળ ના મળ્યા, પણ જે જોઈએ ફળમાં શું, ઘડતર ચણતર એ ફળ. એમ લોકમાં પૈસો માન સત્તા એ ફળ છે, જે સત્તા ઘડતર ચણતર એકાંતિકપણું જેટલું આવતું જાય એ ફળ સત્સંગનું, બીજું બધું નહીં. અહીં યોગી આ કહે ને, આ સત્સંગમાં તમને આમ 14 ગાદલા પાથી ઉપર બેસાડે, મહાન બનાવે, એ સત્સંગનું ફળ નહીં. દાસના દાસ થાય એ સત્સંગનું ફળ. લો આવી વાત કરે. એટલે આપણે અહીં જે વાત કરી ટૂંકમાં, એકાંતિકપણું જે સિદ્ધ થાય એ આપણું ઘડતર ચડતર, અને એમાં એ ફળ સત્સંગ ફળે, સેવા કરી આ બધું કરીને દેખાય નહીં તમને. એક બાપના બે દીકરા હોય, બરાબર, બંનેને 2000 રૂપિયા આપ્યા, એક સાયકલ લઈ આવ્યો અને બીજો ટ્યુશનના ભરી આવ્યો. ઓલાને પપ્પા પૂછે તો સાયકલ દેખાડે, ઓલો શું દેખાડે, ટ્યુશનના ભરી આવે. પણ જ્યારે ડૉક્ટર કે એન્જિનિયર થશે ને તારે ખબર પડશે, તારે દેખાય શું કરી આવ્યો. મતા પણ દેખાતું નથી આ ફળ, બાપુ અંતર અંદર કલેવર બદલાતું જાય છે.
યોગી આપા કે સોનું છે ને અંદરથી ઓગરે. હવે હર્ષદબેન વધારે કહે, બરાબર છે? હા, સો જ્યારે આટલું સોનું અંદરથી ઓગરે એમ કરતા પછી એકદમ ઢગલો થઈ જાય. તેમાં આપણે આ સત્સંગમાં આખું જે ફળ છે ને અંદરથી શરૂ થાય, અંદરની શક્તિ. પછી બહાર તો છે જ, અંદરનું જે છે ને બહાર દેખાય તમને. એટલે આપણે એવું ના માનતા, સેવા કરી સારી રીતે સેવા કરો, જે રીતે કરો પણ ફળ મળે જ છે તમને. દેખાતું નથી, દેખાય એવું નથી, પછી સંપૂર્ણ થશે ને ત્યારે દેખાશે. એટલે જે યોગ્ય આપણે કહે ને મંડા રહેવું, મંડા રહેવું આપણને. હા, શ્રદ્ધાપૂર્વક, ઈર્ષાય રહીત, અભાવગુણ રહીત, આ બધું દોષ દોર આવવાનું જ આવવાનું. જે કાંઈ નથી કરતો, જે ભણતો જ નથી, એ શું ભૂલ કરવાનું છે? ભણતો એ શું ભૂલ કરવાનું છે? એટલે એવી રીતે એકાંતિકપણાની વાત નથી. બધું સેવા કરો, એમાં ભૂલ થાય સુધારો, સમજો, વિચારો, પાછા પડો, આગળ જાઓ. સ્વામી મહારાજી તાગર અમારા રાજી નહીં, પાછળ એક ડગલું પાછો ભરો એમ. એમને રાજી કરાવવા પર તાર ના ગણ, કઈ કઈ રીતે રાજી થાય? સેવાની અંદર પણ શું શું રાખવું પડે તો રાજી થાય, વિશેષ રાજી થાય. 40% તો મળી જ જશે તમને યોગ્ય પર, કે ગમે હોય ના આવડતું હોય, ગમે મંડળ 40% તો આપી મળી જ જાય. પછી આપણે મહમત તો ના આવે, બીજા સીધા 30% ઉમેરી જાય, 70% આવી જાય. પછી આવું ગુણ ના લે, આ ના કરે એમ કરતા તો 100% આવી જાય. પણ મંડ્યા રહેવું સાહેબ, કે મંડ્યામાં આવી રીતે જરા અંતરદૃષ્ટિ કરતા રહેવું. સેવા સેવા કરતા પહેલાં અંતરદૃષ્ટિ કરી, મારે શું સાચવ, શું મારે ધ્યાન રાખવાનું છે, મારામાં કયું અંગ છે, મારું માનનું અંગ છે. એટલે સેવા કરવા હવે એન્ટ્રી જેમ પહેલાં નહીં ડૂબકી મારે તરવા માટે, એટલે સ્વિમિંગ પુલમાં પહેલાં બધું ધ્યાનમાં રાખે. અહીંયા પેલું પ્લગ ભરવી દે, આમ કરે તેમ કરે. આપણે સેવામાં ડૂબકી મારતા પહેલાં થોડું વિચાર કર્યો, પછી સેવા કરતાં કરતાં વિચાર કરવું અંતરદૃષ્ટિ, અને સેવા થઈ ગયા પછી પણ શું ભૂલ થઈ, શું થયું, તો જલ્દી વધાય, એકદમ આગળ જાય. એ તો એમને એમ કરતા હોય તો વધે, પણ ધીમે ધીમે. સાહેબ કે ભેંસ પોદરો પાડે અને તો આપણે ઉપાડે તો અંદર કાંકરા તો અંદર આવી જાય. એટલે સેવા કરતો એ આગળ વધવાનો છે, પણ ગતિ ઓછી વધતી અંતરદૃષ્ટિ ઉપર છે. તો આપ જે જે અમને વચન કાયમાં કેટલું ધ્યાન રાખીને કરીએ છીએ એના ઉપર છે. હવે 7 મુદ્દાની વાત આવે છે. યોગીયા 7 કલમો લખી છે. પહેલી કલમ, નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, તે જ આપણી સેવા છે. ભારે કરે એમનામાં તો રહે, પ્રમુખ સ્વામીમાં દરેકમાં. યોગીમાં જ કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખે. દરેકમાં એટલે દર એક, બધા જો નાના બેઠા એમાં. હા, આ બ્રેન વોશિંગ જેવું લાગે, આમાં શું નિર્દોષ બુદ્ધિ રાખવાની? દેહ નાનો છે, આત્મા નાનો નથી. કેટલા જન્મના સંસ્કાર એનો આત્મા એવો ઘડાયેલો છે ને. આ સત્સંગનો યોગ થયો, સત્પુરુષ ઓળખાય, સત્પુરુષમાં પ્રીતિ થાય છે. સત્પુરુષ પ્રીતિ ના થાય ખેલ નથી. પહેલાં તો અહીંયા આવે જ આવી જ ના શકે, પૂન ખૂટતા હોય તો. કેટલું એનો પૂન હોય, કેટલું બધું હોય, થોકડે થોકડા પૂન, ત્યારે આ જોગ થાય. અને પછી ઓરખા એના બીજા થોકડા જોઈએ પૂનના. જો બેઠા હતા એટલે સવારમાં પહોરમાં સમજ પડે ના પડે આવીને બેસી ગયા છે. સંસ્કાર ખેંચી લાવે છે એને. હા, આપણે બધા આપણા પર સંસ્કાર ખેંચી લાવે છે, આપણી બુદ્ધિથી કામ નથી કરતા આપણે.
એટલે આ સમજવાની વાત છે. દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી. નિર્દોષ બુદ્ધિ એટલે દિવ્ય અક્ષરધામના અક્ષરધામના અધિકારી. એમ જો ખાલી આ મેડિકલ કોલેજમાં એડમિશન મળે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મળે, અધિકારી થયો, હવે એને આગળ અભ્યાસ કરવા અધિકાર મળ્યો. હવે નિર્દોષ બુદ્ધિ હરિભક્તોમાં એ રીતે રાખે, અને હમણાંમાં તો અક્ષરધામમાં છે, અહીં છે ને, અહીં છે, અક્ષરધામમાં છે. આ નિર્દોષ બુદ્ધિ આ લોકના નથી, ઇમ્પોર્ટેડ માલ છે અક્ષરધામથી. અહીંની મેક નથી આ સત્વ, અહીંની બનાવટ નથી. આપણે ખરા, પણ આપણે એમના યોગમાં એટલે આપણે એવા થઈ ગયા. સંબંધનો મહિમા. ગઈકાલે વાત મેગ્નેટિક ફિલ્ડ, લોહચુંબક હોય એની આજુબાજુ બધું લોહચુંબકનો પ્રભાવ હોય, જે લોઢું આવે એ લોહચુંબક થઈ જાય. આપણે સંબંધમાં આવ્યા, ગાય બળદ પશુ પક્ષી ઝાડ પાન આગળ આવશે મેરાવાની પ્રાર્થનામાં. અમે સાથે જ હતા, યુગિયા પર કારમાં બધા હતા. અંદર જ્યાં મેળાવાના ગામમાં અંદર એન્ટ્રી થઈ, એટલે સાધુના જે જોડના સંત હતા ને, જોકા કારણ યોગિયાપાના ખભે ઉઠે કરીને, યોગી ઉઠ 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 જો મેળાવા આવ્યો, કે જો અહીંયા બધા પશુ પક્ષી આ ઝાડ પાન જેટલા પક્ષી ઉપરથી જાય બધા અક્ષરધામ જાય, એવું મહિમા કહેવા લાગ્યા. ત્યાંથી શરૂ કરી દો. એટલે એમના યોગમાં આવ્યા મેળાવ ગામમાં જેનો જન્મ થયો, પશુ પક્ષી કૂતરા બળાડી બધા દિવ્ય થઈ ગયા. મેગ્નેટિક ફિલ્ડ. આપણે બેસતું જ નથી, આપણને ધડાક અંદર સ્પોટ દેખાય, એમાં કંઈક ભૂલ હોય ને, કંઈક દોષ હોય એ જ દેખાય આપણને. અને જોયો તમે કોઈ પણ તમે યાદ કરો ને, એનો એની મૂર્તિ કઈ દેખાય, અમુક રીતે અમુક એના ગુણગાન ગાય. ધારો કોઈ સેવા કરી હોય અને આપણે બોલાયા હોય અને હાર તોરા કર્યા, પણ આપણને શું થાય, બરાબર છે, પણ આટલું ખરું લો ધોઈ નાખે, આટલો ડાઘો ખરો આ મનમાં હોય છે. કેવી છે ઈર્ષા, માન કા ઈર્ષા. જો તમે અત્યારે અહીંના પરદેશથી લંડનથી આવે કે દેશમાંથી આવે, મોટારી ભગત આપણે હાર તોરા કરીએ, બરાબર બધા તારીઓ પાડો કે નહીં, અહીંના ને અહીંના એક કોઈ હાર પહેરાવતો ઠીક છે, અમે છીએ, અમે છીએ, આમ મનમાં થાય એ સેવા કંઈ અમે નથી કરતા. અમે મોટા બનાવી દીધા, ખુરશી બેસાડી દીધા, અમે બેસી શકીએ કેમ છે, આ ભાવ રહે છે. આ બધા ભાવ દૂર થાય તો નિર્દોષ બુદ્ધિ થઈ. હા, સંબંધનો જો અત્યારે દારાસિંહ જો પહેલવાન હોય, બરાબર આ લોકો મુકાબલો કરી શકે ને, એને દોરો બાંધ્યો હોય પછી એને થૂકે તો કંઈ કરી શકે, ઓલો કંઈ ના થાય. આપણે સંબંધ થયો છે એમનો, એટલે મોટપ છે. આપણે પોતાની રીતે કાંઈ મોટપ નથી, કોઈ નહીં પોતાના બાહુબળે
ઇન્ડિયન ઓશન કે આ બધા ઓશન મહાસાગરથી તરાયો નથી. એટલે ઇંગ્લિશ ચેનલ છે ને 3 વખત તેરો છે એક જણ, 66 માઇલ થયા. 66 માઇલ આ મુંબઈથી અહીં મોમ્બાસા 3000 માઇલનો દરિયો છે ઉતરવાનો તો, અને તો કાંઠે તો ઇંગ્લિશ ચેનલ, વચ્ચે દરિયો એટલો તોફાની હોય છે ને, અને વચ્ચે મોડાડો મગરમચ્છ હોય છે, આમ હપ કરી જાય, કોરિયો કરી જાય. ત્યાં સ્ટીમરની જરૂર પડે, તો સ્ટીમરમાં તો વર્લ્ડ ચેમ્પિયન હોય કે આ 2 વર્ષનું બાળક હોય, સરખું મફત આ બધા. પોતાનું બાળક કોઈ રહ્યું જ નહીં, બરાબર ખ્યાલ આવ્યો? સ્ટીમરમાં વર્લ્ડ ચેમ્પિયન હોય કે 2 દિવસનો જ બાળક હોય, બંને સ્ટીમરનો આશરો છે, બંને સરખા જ કહેવાય. ત્યાંનું બળર કાંઈ પૂછાય નહીં. એટલે આ સંબંધ થયો છે આપણે, હા, એટલે બધા સરખા સંબંધની દૃષ્ટિએ. બાકી બીજા ગુણ બાદ બાકી આપણે એ મહિમા જોઈએ છે, આમાં આટલા ગુણ છે ને આટલા અવગુણ છે, એમાં કોઈ પાર નહીં આવે. કોઈ જ બુદ્ધિ સ્થિર થશે જ નહીં. સંબંધનો મહિમા જે હશે ને તો જ સ્થિરતા આવશે બુદ્ધિમાં, પ્રશ્ન જ નહીં રહે. ઉદ્ધવજી આજ જોયું, શ્રીજી મહારાજે 6 વર્ષનાવતમાં વાત કરી ઉદ્ધવજીની. ઉદ્ધવજીને મહારાજે કૃષ્ણ ભગવાન ઉપદેશ આપવા મોકલ્યા કે ગોપીઓને મારો વિરહ છે, એ લોકો પીડાય છે, દુઃખી થાય છે, જઈને કંઈ વાત કરો તમે. એટલે ઉદ્ધવજી આવ્યા ઉપદેશ આપવા કે તમે એમ કરો, જો કૃષ્ણ ભગવાન જ્યાં જ્યાં બેઠા હતા ત્યાં જઈને સ્મૃતિ કરો, તમને સુખ આપે સ્મૃતિ કરો, આ રીતે કરો, ભગવાન પાસે જ છે. તો એ લોકો શું બોલ્યા, ઉદ્ધવજી ત્યાં શું પાછો, એ તો અમને છે જ, અમે મરી જઈશું ને અને મારા હાડકાની કોઈ વાંસરી બનાવશે ને વગાડશે ને તો કૃષ્ણ સિવાય બીજું સુરત નહીં નીકળે. સારે ગામાં પધન કાંઈ નહીં, ગમે સૂર દબાવશે ને કૃષ્ણ જ નીકળશે. ઉદ્ધવજી હાથ જોડી ગયા, અમની આગળ મારે શું વાત કરી, અને આપણે તો હમ જ સ્વામી મોકલ્યા છે મને, મારી વાત સાંભળ. સ્વરૂપાન સાહેબને એવું થયું, સ્વરૂપાને શાંતિ નથી થતી. મહારાજે કહ્યું જાઓ પર્વતભાઈનો સમાગમ કરો. આવ્યા પર્વત ઉપર, હળ લાકડું કંઈ આમ રિપેરિંગ કરતા હતા, સ્વામી ત્યાં ઊભા રહ્યા. 2-3 બાળકો પર્વતભાઈના આટા મારતા હતા. સમજે કે આ મને શું ઉપદેશ આપશે, આ પોતે આવું અંદર ભરાયેલા છે કુટુંબમાં, મને શું ઉપદેશ આપશે. અને ત્યાં પર્વતની દ્રષ્ટિ ગઈ. પર્વત કહ્યું અરે સ્વામી આવો આવો પધારો પધારો. પછી સ્વરૂપાન સાહેબ વાત કરી કે મને ભગવાને તમારી વાતો સાંભળવા મોકલ્યા છે. અરે સ્વામી હું શું વાત કરું, તમે સદગુરુ આટલા મોટા, તમે વાત કરો, મંડી પડ્યા વાતો કરવા. આજ્ઞા શું હતી, સાંભળવાની, અને મંડી પડ્યા, વિવેક કર્યો એમને, મંડી પડાય. પછી 2-3 કલાક વાતો કહીને આવ્યા. મારા શાંતિ થતી નથી, બાકી પર્વતભાઈ મોકલા હતા ને તમને, શું કર્યું, વાતો સાંભળી નહીં, ના કરી આવ્યો, પાછા મોકલ્યા જાઓ, વાતો સાંભળી ના આવો. પર્વત એક જ વાત કરી કે દાદા ખાચરના દરબારના નરિયાનું ધ્યાન કરો. મહારાજની નહીં, દાદા નરિયાનું ધ્યાન કરો. પછી બધી વાત સાંભળી પછી આ શાંતિ થઈ ગઈ. જો
आज्ञा शुरू करी थी, वातो समरण करी आया था, फरी मोकल्या या सांभरू तो त्या शू बताऊ दादा खान, दादा खान अब नड़िया के ऊपर हो जरा ऊँचू मकान है त्या एमने हाथ में ना आए कोई टेको मूको तो हाथ में ना खासू ऊँचू एने ध्यान कर एट्ले संबंध के नड़िया ने अंदर दादा खाचर भगवान बदा फरिया एट्लो संबंध तो संबंध एट्ले संबंध महिमा समझा एम कहे ध्यान नड़िया ध्यान रहे कई बात नहीं पर संबंध ए जड़ पदार्थ पर संबंध में आज आटलू दिव्य थी जाए तो चेतन है भगवान नाम ले छे कारण नवमा मारे स्पष्ट बात करी छे के झाड़ पान पशु पक्षी ए बदा संबंध में एनो महिमा समझो अने आप समझिए दंडवटे करीए छे लीमड़ा ने हरिभक्त कर दादा खाई के दंडवट करता हे लीमड़ा ने करे दादा खाचे ने मैं के भगवान भक्त तो भजन करे छे लीमड़ो क्या भजन करे स्वामीनारायण क्या नाम ले छे क्या व्रत उपाय क्या आश्रय छे तो जो तो संबंध में आयो तो आटलो महिमा एटले महाराज अहीं दरेक में निरोध बुद्धि राखे एटले आ कोनो संबंध थयो छे अक्षरधाम में बीजी वात ज नथी हाँ एक बे जन्मे अक्षरधाम पहुँची जवानो हवे स्वामी कहू बे के पांच जन्म छठो जन्म लेवो नहीं पड़े कोई ना पड़े कोई नहीं पांच में जन्म तो अक्षरधाम में गमे हो से तो एटले हवे पांच जन्म एटले कई हिसाब मानी पहले नारद जी है ने अपने अमरीशाह कन्या एने परणावन था एले मुहूर्त जवा गया देवलोक में पाचा आता तो दसमी पेढ़ी थी कन्या ने दसमी पेढ़ी अने ब्रह्मा एक एक काम करे ने 666 वर्ष अपना जता रहे एमने एक पल काम एले आप दस पांच जन्म पांच जन्म एटले 363 वर्ष आप 333 वर्ष आप जन्म थया पांच जन्म थे नहीं ब्रह्मा अर्धु हज पूरु आखू पलक मरी त्या तो आप अक्षरधाम में कालू घड़ियाळ बनाव ते तो आप आ घड़ियाळ से 12 कलाकनू छे पण एक वर्षनू घड़ियाळ हो तो कांटो फरतो देखाय नहीं तमने केटला दिवस जाए तो स्थिर त्या घड़ियाळ बंद एवं लगे तम के 365 दिवस एक चक्कर मारवानू पर केटलू खसे एलो तो जेम कारणी दशे जोवा जाए तो अक्षरधाम में बैठा छे अक्षरधाम में बैठा है